જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી ગ્રુપ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે 11મી જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ અને એની સાથે જોડાયેલા જીકેની ચર્ચા કરીશું. તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. અને એક નાનકડી વિનંતી છે ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને દરેકને આનો લાભ પ્રાપ્ત થઈ શકે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હિન્દી દિવસની ઉજવણી દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ થાય છે. ખાસ ધ્યાન રાખજો, વિશ્વ હિન્દી દિવસ. પરંતુ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? માત્ર હિન્દી દિવસ પૂછાય ક્યારે ઉજવાય છે, એની આગળ વિશ્વ ન લાગેલું હોય તો જવાબ આવશે 14 સપ્ટેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બર. તો આ ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. હવે જ્યારે આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં એક પ્રશ્ન ઊભો થાય છે, કેમ વિશ્વ હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીના રોજ જ કેમ? તો એનો પાછળનો એક ઇતિહાસ છે કે સૌથી પહેલાં વિશ્વ હિન્દી સંમેલન જે છે એનું આયોજન 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુર ખાતે થયું હતું. અને એ વખતના આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ, એમાં 30 દેશોના લગભગ 122 પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અને એના પછી વર્ષ 2006 આવે છે, કોંગ્રેસની સરકાર હતી એ વખતે, ડૉક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા. એમણે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. કેટલાક અન્ય જીકેના ફેક્ટની વાત કરીએ તો સૌથી પહેલાં 1917ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ગુજરાતના ભરૂચમાં સર્વપ્રથમ રાષ્ટ્રભાષાના રૂપમાં હિન્દીને માન્યતા આપી હતી. હવે આપણા બંધારણની અંદર હિન્દીને માન્યતા ક્યારે સર્વસંમતિથી ક્યારે એક્સેપ્ટ કરવામાં આવ્યું? 14 સપ્ટેમ્બર 1949ના રોજ દેશની બંધારણ સભાને દ્વારા સર્વસંમતિથી હિન્દી ભાષાને રાજ્ય ભાષાનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને એના માટે જે અનુચ્છેદ છે, અનુચ્છેદ 343, કયો છે મિત્રો? અનુચ્છેદ 343, જેના ક્લોઝ નંબર 1ની અંદર લખેલું છે કે હિન્દી એ દેવનાગરી લિપિમાં રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને સૌ પ્રથમ ત્યાર પછી હિન્દી દિવસ જે છે 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો. હવે ગુજરાતના કરંટ અફેર્સ તરફ આપણે નજર કરીએ. હાલમાં જ આપણે એમ્સની ચર્ચા તો સાંભળી હતી કે ગુજરાતમાં રાજકોટમાં એમ્સની સ્થાપનાની મંજૂરી મળી છે. પરંતુ હવે એક બીજા ન્યૂઝ આવ્યા છે રાજકોટના સંદર્ભથી. રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ નિર્માણ માટે કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગના વચ્ચે એક MOU થયા છે, જેના અંતર્ગત રાજકોટના હીરાસર નજીક એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રનવે સાથે 2500 એકરની અંદર નિર્માણ પામશે. આનો ખર્ચો 2500 કરોડ જેટલો આવવાનો છે. સંપૂર્ણ ખર્ચો જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે અને આના માટેની જમીન જે છે એ રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે. હવે એમ્સના સંદર્ભમાં કેટલીક ડિટેલ તમને કહેવાની જે જણાવવાની બાકી રહી ગઈ છે મારા થ્રુ કદાચ, તો ગુજરાતમાં રાજકોટની અંદર એમ્સની સ્થાપનાને મંજૂરી મળી છે. પણ આના સંદર્ભમાં એક બીજો પ્રશ્ન મેં ઉમેર્યો છે અને એનું કારણ પણ છે, પછી તમને કહું છું. તો રાજકોટની સાથે અન્ય કઈ જગ્યાએ એમ્સની સ્થાપનાની મંજૂરી મળી છે, નીચેનામાંથી કઈ રાજ્યની અંદર? તો ખાસ યાદ રાખજો, જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર એમ્સની સ્થાપનાને મંજૂરી પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં 1 અને જમ્મુ કાશ્મીરમાં 2, એટલે ટોટલ કેટલી થઈ ફ્રેન્ડ્સ? 3 એમ્સ, 1 જમ્મુની અંદર અને 1 જમ્મુ કાશ્મીર જે છે શ્રીનગરને વાત કરીએ તો અલગ અલગ એરિયાની અંદર નિર્માણ પામશે. આ સિવાય એક બીજો પ્રશ્ન પૂછાય કે PMSSY પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. તો યાદ રાખજો કે આજે એનું પૂર્ણ નામ છે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. એના અંતર્ગત આ એમ્સની મંજૂરી મળી છે, એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને અત્યારે હાલ જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક છે. પરંતુ અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. કયું શાસન લાગ્યું છે? રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. અને અત્યારે હાલ આપણા રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? રામનાથ કોવિંદજી છે.
ગુજરાતમાં કઈ જગ્યાએ ઉજવાશે મિની કુંભ મેળો? ફ્રેન્ડ્સ, તો ગુજરાતની અંદર મિની કુંભ મેળો જે છે જૂનાગઢમાં યોજાશે. જૂનાગઢની અંદર જે મેળાનું આયોજન થાય છે એ મેળાને મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા. હવે તમારે એક કામ કરવાનું છે ફ્રેન્ડ્સ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા આ ત્રણ જિલ્લા જે છે, આ ત્રણે ચારે આ સિવાયના ચારે ચાર જિલ્લાઓની અંદર જેટલા મેળાઓનું આયોજન થાય છે એમાંથી કોઈકનો કોઈ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં આવેલો છે, તારા મેળાઓ ખાસ આજના દિવસે વાંચી લેજો અને ડિટેલ યાદ રહે વાંચ્યા પછી તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી ખ્યાલ આવે કે તમે વાંચ્યું છે કે નથી વાંચ્યું. નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતના સંદર્ભમાં છે. અત્યારે હાલ આપણા જે ઉર્જા મંત્રાલય કોણ સંભાળે છે? સૌરભ પટેલજી સંભાળે છે. તો રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 2022 સુધીમાં ગુજરાત રાજ્ય કેટલા ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય સ્થાપિત કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્ય દ્વારા 175 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હવે ફ્રેન્ડ્સ, આગળ વધુ એના પહેલાં એક મહત્ત્વની જે છે ડિફરન્સ તમે સમજી લો. રાજ્યનો લક્ષ્યાંક, રાષ્ટ્રીય લક્ષ્યાંક આ બંને અલગ અલગ વસ્તુ છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય લેવલે જે વિવિધ કન્વેક્શનો યોજાતા હોય છે અને કન્વેક્શનની અંદર આપણો દેશ જ્યારે ભાગીદાર બનતો હોય છે તો એ વખતે જે ટાર્ગેટ સેટ કરવામાં આવે છે એ ટાર્ગેટ આપણા રાષ્ટ્રીય લક્ષ્યાંકથી અલગ હોય છે. તો યાદ રાખજો, બંનેને મિક્સ ના કરતા ઇન્ટરનેશનલ કન્વેક્શન અને નેશનલ ટાર્ગેટ જે છે બંને અલગ અલગ મહત્વની વસ્તુઓ છે. તો બંનેને ડિફરન્સ રાખવાનો પ્રયત્ન કરજો ફ્રેન્ડ્સ, એક બેઝિક ડિફરન્સ છે. રાષ્ટ્રીય સમાચાર તરફ નજર કરીએ. ભારતના સૌથી લાંબા 300 સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન પુલ, ખાસ ધ્યાન રાખજો, એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો આનું ઉદ્ઘાટન થયું છે અરુણાચલ પ્રદેશમાં. કઈ જગ્યાએ થયું છે ફ્રેન્ડ્સ? અરુણાચલ પ્રદેશમાં થયું છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? પેમા ખંડુજી છે. રાજ્યપાલ કોણ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીએ કે આ પુલ જે છે ચીનની સીમા પાસે અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાની અંદર સિયાંગ નદી પર બાંધવો બનાવવામાં આવ્યો છે અને આ સસ્પેન્શન પુલ જે છે એને બ્યોરુંગ બ્રિજના નામથી પણ ઓળખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. હવે ઓડિશાનો પાટનગર તો આપણે સૌને ખબર છે, ભુવનેશ્વર. હિમાચલ પ્રદેશના પાટનગરની વાત કરીએ તો બે છે. કયું કયું છે? સિમલા અને ધરમશાલા. આસામનું પાટનગર છે દિસપુર, ગૌહાટી નથી, યાદ રાખજો, કારણ કે એની હાઈકોર્ટ ગૌહાટી ખાતે આવેલી છે એટલે કદાચ તમને એવું કન્ફ્યુઝન થાય. સીબીઆઈનું પ્રમુખ પદ ચર્ચામાં છે ઘણા બધા કારણોસર. આપણે ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી કે સીબીઆઈના જે પ્રમુખ છે એને ફરીથી સુપ્રીમ કોર્ટે જે છે પ્રમુખ બનાવી દીધા છે, પરંતુ પાછો વળાંક આવ્યો છે. એમ નાગેશ્વર રાવજી જે છે એ ફરી પાછા સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર બની ગયા છે. હવે તેઓ બીજી વખતે વચગાળાના ડાયરેક્ટર બની રહ્યા છે. આ પહેલા રાવજીની વાત કરીએ તો, નાગેશ્વર રાવ સાહેબની વાત કરીએ તો તેઓ ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી છે. આ નિર્ણય ક્યાંથી આવ્યો છે? તો ખાસ યાદ રાખજો, આની જે સમિતિ છે 3 એમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને લોકસભામાં વિપક્ષના નેતા. અત્યારે હાલ લોકસભામાં વિપક્ષના નેતા નથી એટલા માટે આ સમિતિ માટે સ્પેશિયલ કરીને કોંગ્રેસના સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે કોંગ્રેસ, એના પ્રમુખ, એના નેતા એટલે કે મલ્લિકાર્જુન ખડગે આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. અને આપણા જે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈજી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈજી, એમના વતી જસ્ટિસ સિકરીજી હાજર આ મિટિંગમાં હાજર રહ્યા હતા સમિતિમાં, અને વડાપ્રધાન મોદી દ્વારા આની અધ્યક્ષતા કરવામાં આવી. કોના માટે? સીબીઆઈના પ્રમુખ માટે. અને ત્યાં નિર્ણય લેવામાં આવ્યો ફ્રેન્ડ્સ કે જે આલોક વર્માજી જે છે એમની બદલી, એમને જે છે સીબીઆઈના પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ફાયર વિભાગના ડીજી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. તો એ પણ યાદ રાખજો કે આલોક વર્માજીની નિમણૂક કયા પદ પર કરવામાં આવી છે. January 10, 2019 ના રોજ GST કાઉન્સિલની 32મી બેઠક યોજાઈ,
જેની અધ્યક્ષતા આપણા નાણામંત્રી કરતા હોય છે. હવે અહીંયા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે આપણી આવનારી પરીક્ષા માટે પ્રશ્નના સંદર્ભમાં પૂછી શકે છે કે જીએસટીમાં રજિસ્ટ્રેશનની જે મર્યાદા જે છે એને વધારીને 20 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે, તો 20 લાખથી વધારીને એને 40 લાખ કરવામાં આવી છે. કેટલી? 40 લાખ. જીએસટી કાઉન્સિલની અંદર અન્ય 32મી બેઠકની અંદર જે નિર્ણય લેવાયો છે એના માટે વાત કરીએ કે જીએસટી કાઉન્સિલની જે 32મી બેઠક છે એની અંદર મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં કેરળ રાજ્ય, ખાસ યાદ રાખજો, કેરળ રાજ્ય માટે સ્પેશિયલી એને 2 વર્ષ માટે એ કેરળ રાજ્ય પોતાની રાજ્યની અંદર 1% સેસ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. એ પણ આપણે યાદ રાખવાનું છે. આની સાથે જે જીએસટી પરિષદ દ્વારા, કાઉન્સિલ દ્વારા કમ્પોઝિશન યોજના માટે જે સીમા હતી, વાર્ષિક વીમા વેપાર સીમા જે હતી, 1 કરોડથી વધારીને 1.5 કરોડ રૂપિયા કરી દીધી છે. અને આ નવી જે નવી પ્રાવધાન જે છે 1 એપ્રિલ 2019 પ્રભાવી થઈ જશે. ફ્રેન્ડ્સ, અરુણ જેટલી તમને ઇમેજમાં દેખાઈ રહ્યા છે. આ સિવાય વાત કરીએ અદાણી ગ્રુપ કયા રાજ્યની સાથે મળીને વિશ્વમાં સૌ પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર પાર્ક સ્થાપવા જઈ રહ્યું છે, તો અહીંયા વાત કરીએ કે અદાણી ગ્રુપ જે છે આંધ્રપ્રદેશ સરકાર સાથે મળીને વિશ્વની અંદર સૌ પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, આનું પાટનગર છે અમરાવતી, જ્યાં આપણા દેશની પ્રથમ ચીફ જસ્ટિસ સિટી પણ બનવાની છે, અને ESL નરસિમ્હન તેના રાજ્યપાલ છે. આંધ્રપ્રદેશ સરકાર જે છે એણે 5 ગીગાવોટ સુધીની ક્ષમતાનો ડેટા સેન્ટર પાર્ક સ્થાપવા માટે અદાણી સાથે કરાર કર્યો છે. અને આ કરાર જે છે દુનિયાનો પહેલો એવો પ્રોજેક્ટ હશે જે 100% રિન્યુએબલ એનર્જીથી સંચાલિત હશે. પણ આ સાથે અદાણી જૂથ જે છે એ આંધ્રપ્રદેશ સરકાર સાથે મળીને હાઇપર સ્કેલ ડેટા સેન્ટર માર્કેટ પણ વિકસાવશે, અને આંધ્રપ્રદેશને સમગ્ર દેશ તથા સાઉથ ઇસ્ટ એશિયા માટે ઇસ્ટ કોસ્ટ ડેટા સેન્ટર હબ તરીકે સ્થાપિત કરશે. હવે કયા કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કયા રાજ્યના 6 સમુદાયો જે છે એમને શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે, જેમાં કોચ રાજબંશી, તાઈ ઓહમ, જે ચોટી હોય ને એના એ પ્રકારનું નામ છે, ચુટિયા, મતક, મોરોન અને 4 જનજાતિનો સમાવેશ થાય છે. તો આ કયા રાજ્યની જનજાતિ છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, તો આ આસામ રાજ્યની જનજાતિ છે, શિડ્યુલ ટ્રાઇબ છે, જેમને 6 સમુદાયને શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપવામાં આવશે. કયા રાજ્યમાં તેના સૌ પ્રથમ સ્વદેશ દર્શન પ્રોજેક્ટ એટલે કેન્દ્ર સરકારની યોજના, એના અંતર્ગત કયા રાજ્યની અંદર પ્રથમ સ્વદેશ દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું મેઘાલય રાજ્યની અંદર. કઈ રાજ્યની અંદર? મેઘાલય રાજ્યની અંદર કરવામાં આવ્યું છે. હવે ફ્રેન્ડ્સ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ જે મેં તમને આગળ કીધું હતું, શું એમ હું સાચું કીધું હતું કે નહીં? ચલો, કોનરેડ સંગમા જે છે એ કયા રાજ્યના મુખ્યમંત્રી છે ફ્રેન્ડ્સ, એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, આંધ્રપ્રદેશ કે અન્ય કોઈ રાજ્યના. ભારત સરકારની જે સ્વદેશ દર્શન યોજના જે છે એના અંતર્ગત આ જે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે એનું નામ થોડું અટપટું છે, એટલા માટે એનું પ્રોનાઉન્સિએશન કરતો નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઉડાન 3 યોજના અંતર્ગત, ઉડાન એટલે કે ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ સી પ્લેન બનાવવાની યોજનાને નીચે આપેલા જગ્યાએ સી પ્લેન યોજનાની કામગીરીની મંજૂરી આપી દીધી છે. અને આ સાથે સી પ્લેન ચલાવવા માટે ભારતનો પ્રથમ ટાપુ પણ બની જશે ફ્રેન્ડ્સ, તો આ છે અંદામાન ટાપુ. કયો છે? અને અંદામાન નિકોબાર ટાપુ અત્યારે ચર્ચામાં હતું ફ્રેન્ડ્સ, નેતાજી સુભાષચંદ્ર બોઝના કારણે 3 ટાપુઓના નામ બદલવામાં આવ્યા હતા, એને થોડું એક વખત રિવિઝન કરી લેજો ફ્રેન્ડ્સ. અહીંયા સોશિયલ મીડિયા દ્વારા સામાજિક પરિવર્તન માટે સકારાત્મક એજન્ડા ચલાવતી અસાધારણ મહિલાઓ જે છે એમની ઓળખ કરવા માટે કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા #WWW વેબ વન્ડર વુમેન નામનું એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે?
તો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. મેનકા સંજય ગાંધી એ આ મંત્રાલય સંભાળે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય કોણ સંભાળે છે? પ્રકાશ જાવડેકરજી. માહિતી અને પ્રસારણ મંત્રાલય કોણ સંભાળે છે? કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ. અને ગૃહ મંત્રાલય કોણ સંભાળે છે? રાજનાથસિંહ. કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની વાત કરીએ, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, જેને આપણે કેગના શોર્ટ નામથી ઓળખીએ છીએ, એના દ્વારા ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ નામનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. હવે કેગના અધ્યક્ષ અત્યારે કોણ છે આપણા દેશના કેગ? તો એ છે રાજીવ મહર્ષિ છે. રાજીવ ગૌબા કોણ છે? તો એ ગૃહ મંત્રાલયના સચિવ છે ગૌબા. સાથે સાથે એનકેસી આપણા 15મું નાણાં પંચ જે છે એના અધ્યક્ષ છે. અને અરવિંદ સક્સેનાજી એ યુપીએસસીના ચેરમેન છે, અધ્યક્ષ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો એક અહેવાલ છે જેના અંતર્ગત ભારત 2030 સુધીમાં વિશ્વનું કયા નંબરનું કન્ઝ્યુમર માર્કેટ બની જશે? તો ભારત જે છે વિશ્વનું અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરનું માર્કેટ બની જશે. આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ તરફ નજર કરીએ તો વી આર ડિસ્પ્લેસ્ડ માય જર્ની એન્ડ સ્ટોરીઝ ફ્રોમ રેફ્યુજી ગર્લ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ એકના પુસ્તક છે. અને આ પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખકનું નામ છે મલાલા યુસુફઝઈ. અને ડૉક્ટર મનમોહન સિંહનું એક પુસ્તક જેના આધારે અનુપમ ખેરજીએ આમાં પોતે રોલ કર્યો છે એ મૂવીનું નામ જે અત્યારે બહુ ચર્ચામાં છે, આપણે પણ ઘણી વખતે ચર્ચા કરી છે, એનું નામ જરા તમને યાદ હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બીજા પ્રશ્ન તરફ નજર કરીએ તો આફ્રિકન ફૂટબોલ પ્લેયર ઓફ ધ ઇયરનો પુરસ્કાર નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે? તો આ પુરસ્કાર આપવામાં આવ્યો છે મોહમ્મદ સલાહને. કોને આપવામાં આવ્યો છે? મોહમ્મદ સલાહ. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નોટ રોનાલ્ડિનો, રોનાલ્ડો એ પોર્ટુગલના ખેલાડી છે અને લિયોનેલ મેસી એ આર્જેન્ટિનાના ખેલાડી છે. હવે આપણે દરરોજ જે છે પાછલી પરીક્ષાના પ્રશ્નપત્રોમાંથી કેટલાક 4-5 પ્રશ્નો ડેલી સોલ્વ કરતા હોય છે, તો આજે પણ આપણે આગળ વધ્યા છે અને GSSSBના પેપરમાંથી ઉઠાવ્યો છે. હવે ખાસ યાદ રાખજો, વન વર્ડ સબસ્ટિટ્યુશન, જેને ઇંગ્લિશમાં કહીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ પરીક્ષાની અંદર GSSSBમાં કમ્પલસરી પૂછાતો હોય છે, તો એના માટે ખાસ ધ્યાન રાખજો. અહીંયા લખેલું છે અ મિલિટરી ઓફિસર. હવે યાદ રાખજો, મિલિટરી ઓફિસર જેને આપણે પ્રોનાઉન્સિએશન જે છે એનું લેફ્ટનન્ટ થાય છે. શું થાય છે? લેફ્ટનન્ટ થાય છે, પરંતુ એના સ્પેલિંગમાં એફ આવતો નથી. બીજી મહત્વની વાત તમારે ધ્યાન રાખવાની છે, જ્યારે પણ મિલિટરી ઓફિસર એટલે કે નાઉન છે એટલે કે NANT આવશે, અહીંયા ચોથું D ઓપ્શન પણ કેન્સલ થઈ જશે. અને અહીંયા એનો સાચો સ્પેલિંગ જે છે એ છે LIEUTENANT, લેફ્ટનન્ટ. શું થશે? લેફ્ટનન્ટ. આ સિવાય રીઝનિંગનો એક પ્રશ્ન છે, અંગ્રેજી મૂળાક્ષર, ખાસ ધ્યાન રાખજો, બહુ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હતો. અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં પાસ પાસેના બે મૂળાક્ષરો એટલે A અને B થયા, એની વચ્ચે છૂટતા એટલે કે પહેલો થઈ ગયો આ, છૂટી ગયો બંનેની વચ્ચે, ઓકે. મૂળાક્ષરોની સંખ્યા, છૂટતા મૂળાક્ષરોની સંખ્યા 1થી વધે છે, એટલે કે જો અહીંયા 1 છૂટ્યો છે તો હવે કેટલા છોડવા પડશે મારે? 2, એટલે કે D નહીં આવે અને E નહીં આવે. આવો જવાબ શું આવશે મારો? F. ક્લિયર? એટલે જો ફ્રેન્ડ્સ, ACF વાળું આની અંદર કોઈ આપેલું છે? હા, આપેલું છે. તો આ જવાબ આવશે ACFJO. તમે એને પાછું ક્લેરિફિકેશન પણ કરી શકો છો. પહેલાં 1, પછી 2, પછી 3 અને 4, એટલે 1 અંકથી વધે છે, એટલે કે જે વચ્ચે જે મૂળાક્ષર તમે છોડવાની વાત કરી રહ્યા છો, જો A પછી C આવ્યો અને 1 છોડ્યો તમે, પછી 2 છોડ્યા, તો એમ 3 છોડવાના, પછી 4 છોડવાના છે. હું સૂતો હોઉં, સોરી, અલંકાર ઓળખવાનો છે આપણે ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે અલંકારની ઓળખ કરવાની છે. મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. કેવું સરસ મજાનું તમને અલંકાર આપે છે ઓળખાવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા શું કહેવા મતલબ છે કે મારા નેત્ર બંધ હોય, એટલે કે કદાચ હું કુંભકર્ણ માણસ હોય કોઈ, જેને ઊંઘવાનો બહુ શોખીન હોય, એ લોકોને શું કહેતો ફરે? ભાઈ મારી આંખો જ બંધ છે, હું આંખો બંધ કરું છું, એટલે એનો મતલબ એ નથી કે હું ઊંઘી ગયો છું, હું તો ભાઈ સમાધિમાં લીન છું. એટલે અહીંયા શું છે ફ્રેન્ડ્સ? નિંદા દ્વારા પ્રશંસા,
અને વખાણ એટલે કે નિંદા વડે વખાણ અથવા વખાણ વડે નિંદા કરવામાં આવે તો કયો અલંકાર બને છે? વ્યાજ સ્તુતિ અલંકાર બને છે ફ્રેન્ડ્સ, અને એ જવાબ આવશે આપણો વ્યાજ સ્તુતિ અલંકાર. એક બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે. દાખલા તરીકે, અહો શું તમારા દાંત જાણે પીળી લસણની કડી. સાચી જોડણી શોધવાની છે ફ્રેન્ડ્સ. હવે પહેલાં તો આનો એક મિનિંગ કહી દો કે આનો મિનિંગ થાય છે સહનશીલતા. શું થાય છે ફ્રેન્ડ? સહનશીલતા. અને અહીંયા તમારા બધા જ જે છે જે અકડમ ડકડમ જે છે નિયમો બાજુમાં મૂકીને યાદ રાખજો. તિતિક્ષા, ફટાફટથી બોલાય, તિતિક્ષા, તિત્તી ઘોડો, તિત્તી ઘોડો યાદ આવે, તિતિક્ષા. શું થશે ફ્રેન્ડ? તિતિક્ષા, તિતિક્ષા. શું થશે ફ્રેન્ડ્સ? તિતિક્ષા. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કરંટ અફેર્સ અને કેટલાક મહત્ત્વના જીકે અને અન્ય પ્રશ્નો. આશા રાખું છું તમને આ અભિગમ ગમી રહ્યો હશે. જો અભિગમ ગમતો હોય ફ્રેન્ડ્સ તો વધુમાં વધુ આને વોટ્સઅપ, ફેસબુક, ટેલિગ્રામ પર શેર કરો. જેટલા વધારે મિત્રો આની આપણી સાથે જોડાતા જશે ફ્રેન્ડ્સ, એટલું વધારે મને પ્રોત્સાહન મળે છે. તમારો જે પ્રેમ છે, તમારા વિડીયોની નીચે જે લાઇક બટન આવે છે ત્યાં તમે કોમેન્ટ બોક્સમાં લખતા રહો, જેથી કરીને મને ખ્યાલ આવતો રહે કે તમે બધા પણ મારી સાથે એટલી રીતે જ જોડાયેલા છો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.